કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 14.3 નામ પ્રશ્ન 5 આપેલ પદાવલીના અવયવ મેળવો અને સૂચવ્યા મુજબ ભાગાકાર કરો આ દાખલા આપણે ગણવાના છે. આજે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે, છેલ્લો પ્રશ્ન છે. તો શરૂ કરીએ આપણે પ્રશ્ન 5. પ્રશ્ન 5નો પહેલો દાખલો છે, વાયનો વર્ગ પ્લસ 7y + 10 ભાગ્યા y + 5. આપણે સૌથી પહેલાં શું કરીશું કે આ જે છે ને a² + 2ab + b² આ જે સૂત્ર હતું ને આપણું, એના પ્રમાણે આપણે આ દાખલો ગણવાનો રહેશે. તો વાયનો વર્ગ પ્લસ 7y + 10 ભાગ્યા 5y માં આપણે 10ના એવા અવયવ પાડીશું કે આપણને 7 મળે. તો 5 × 2 = 10 ગુણાકાર કરીશું, બરાબર. તો 5 × 2 = 10 થાય, સરવાળો કરીશું તો 7 થઈ જશે. એટલે વાયનો વર્ગ પ્લસ 5y + 2y + 10 બરાબર ભાગ્યા 5 + y + 5. હવે આ બે અને આ બે થશે, આમાંથી કોમન નીકળશે વાય, એટલે y + 5 + આમાંથી 2 અને 10 માંથી 2 કોમન નીકળશે, એટલે y + 2 / y + 5. હવે y + 2 અને y + 5 / y + 5 હવે છેદમાં આવશે y + 5, એટલે y + 5 અને y + 5 છેદ ઉડશે, એટલે આપણને જવાબ મળશે y + 2. તો આનો ભાગાકાર કરીને જવાબ આવ્યો y + 2. પ્રશ્ન 2 છે, m² - 14m - 32 / m + 2. આપણે 32ના એવા ભાગ પાડીશું કે આપણને 14 મળશે, બરાબર. તો 16 × 2 = 32 થાય, 16 માંથી 2 જાય એટલે 14 આવે. મોટી સંખ્યા 16 છે, એનું ચિહ્ન માઇનસ મૂકીશું એટલે અહીંયા 14નું ચિહ્ન માઇનસ થઈ જાય. એટલે m² - 16m + 2m - 32 / m + 2 થશે. હવે આ જે 4 પદો છે, 4 પદોમાંથી આપણે આ 2 પદ ને આ 2 પદ થઈ જશે, આમાંથી m આપણે કોમન કાઢી લઈશું એટલે m - 16 મળશે. સેમ કૌંસ અહીંયા આપણે મૂકી દઈશું અને 16 એટલે કે -+ થાય, બરાબર. 16ના ઘડિયામાં 32, તો 16 × 2 = 32 એટલે 2 કોમન આવશે, આખા કૌંસ પૂરો થશે ને, ભાગ્યા 2 m + 2 થશે. હવે m + 2 અને m - 16 / m + 2 થાય, છેદમાં લખી દઈશું એટલે m + 2 અને m + 2 ઉડી જશે છેદ, એટલે m + 16 આ એનો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પ્રશ્ન 5ના પહેલો અને બીજો પ્રશ્ન પૂરો થાય છે. હવે આપણે જઈશું ત્રીજા પ્રશ્ન પર. ત્રીજો પ્રશ્ન છે, કૌંસમાં 5p² + 25p + 20 / m - 1. હવે 20 × 5 તો 20 × 5 = 100 થશે. 100ના આપણે એવી રીતે અવયવ પાડવાના કે આપણને 25 મળશે, બરાબર. તો 20 × 5 = 100 અને 20 ને 5 = 25 થાય, એટલે 5p² - 20p - 5p + 20 કૌંસ પૂરો / p - 1. હવે આ 2માંથી 5p કોમન આવશે, બરાબર છે. તો 5 ને 5 ઉડી જશે, 2p² છે એટલે 1p જશે, એટલે અહીંયા 1p વધશે, 5 × 20 પી કોમન નીકળી ગયા, એટલે 5p (p-4). હવે આ p-4 આપણે એવું જ અહીંયા મૂકી દઈશું, બરાબર. -+ થાય, 4ના ઘડિયામાં 20 ક્યાર હોય, તો 4 × 5 = 20 એટલે 5 કોમન આવી જશે, બરાબર, ભાગ્યા p-1 થશે. હવે 5p - 5 1 કૌંસમાં લખીશું, p-4 1 કૌંસમાં લખીશું, / p-1. હવે 5p - 5 માં 5 કોમન નીકળશે, બરાબર છે, બંનેમાં છે એટલે 5 કોમન નીકળ્યા, એટલે p-1 થયો, p-4 / p-1. હવે 5 × p-1 / p-4 / p-1 p-1 અને p-1 નો છેદ ઉડશે, એટલે આપણને જવાબ મળશે 5 × p-4 કૌંસ પૂરો, બરાબર. હવે આપણે જઈશું ચોથા પ્રશ્ન પર. ચોથો પ્રશ્ન છે,
चार वाई झेड कंसमा झेड नो वर्ग प्लस सोल झेड माइनस सोल भाग्या बे वाय कंसमा झेड माइनस प्लस आठ एटले चार वाई झेड अपने सोल ने एवी रीते भाग पड़वा है कि अपन ने छ मे बराबर तो आठ दू सोल थे आठ में बे जाए एटले छ मळशे बेनी संख्या चिन्ह माइनस आवशे तो झेड नो वर्ग प्लस आठ झेड माइनस बे झेड माइनस सोल आखो कौंस पूरा थी जैसे एने भाग्या बे वाय कौंस में झेड प्लस आठ चार वाय झेड कौंस में आमाथी कॉमन आवशे झेड एटले झेड प्लस आठ थशे आखो बैठो कौंस अपने अहीं मूकी दईशू प्लस माइनस माइनस अने आठ दू सोल एटले बे कॉमन आवशे आ जे छे बे वाय कौंस में झेड प्लस आठ आ जेवुं हतुं तेवुं ज आवशे हवे आपणे शुं करीशुं चार वाय झेड आमांथी जे कॉमन काढ्या छे कौंसमां मूकी दईशुं झेड माइनस बे अने झेड प्लस आठ भाग्या बे वाय कौंसमां झेड प्लस आठ हवे चार वाय झेड झेड माइनस बे अने झेड प्लस आठना छेदमां बे वाय કૌંસમાં ઝેડ પ્લસ આઠ મૂકી દઈશું અહીંયા બે એકા બે બે દૂ ચાર ઝેડ ઝેડ આનો છેદ ઉડશે ઝેડ પ્લસ આઠ અને ઝેડ પ્લસ આઠનો છેદ ઉડશે એટલે અહીંયા શું વધશે બે ઝેડ કૌંસમાં ઝેડ માઇનસ બે બરાબર તો અહીંયા આપણો ચોથો દાખલો પૂરો થઈ ગયો હવે આપણે જઈશું પાંચમા દાખલા પર પાંચ પી ક્યુ કૌંસમાં પી સ્ક્વેર માઇનસ ક્યુ સ્ક્વેર ભાગ્યા પે ક્યુ કૌંસમાં પી પ્લસ ક્યુ વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધી જે આપણે દાખલા ગણ્યા હતા જે કૌંસને બહાર કાઢ્યા હતા એ સ્ક્વેર પ્લસ ટુ એ બી પ્લસ બી સ્ક્વેર પરથી ગણ્યા હતા બરાબર છે હવે આપણે જે દાખલા ગણવાના છે એ છે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર બરાબર એ પ્લસ બી એ માઇનસ બી આ સૂત્ર પરથી આપણે આપણે હવે આગળના દાખલા ગણવાના છે બરાબર છે તો પાંચ પી ક્યુ પીનો વર્ગ અને ક્યુનો વર્ગ છે વચ્ચે ચિહ્ન માઇનસ છે એટલે પી પ્લસ ક્યુ અને પી માઇનસ ક્યુ હશે ભાગ્યા ટુ પી કૌંસમાં પી પ્લસ ક્યુ એટલે પાંચ પી ક્યુ કૌંસમાં પી પ્લસ ક્યુ પી માઇનસ ક્યુના છેદમાં બે પી કૌંસમાં પી પ્લસ જો પી પ્લસ ક્યુ અને પી પ્લસ ક્યુ ઉડી જશે આનો પણ છેદ ઉડશે પી પી એટલે અહીંયા શું હશે ટુ સોરી પાંચ ક્યુ કૌંસમાં ક્યુ માઇનસ બે અને છેદમાં બે એટલે આપણે હવે જવાબ આવી રીતે લખી શકાય પાંચ છેદમાં બે ક્યુ કૌંસમાં પી માઇનસ ક્યુ બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પ્રશ્ન પાંચના પાંચ દાખલા પૂરા થયા છે આપણે હવે આગળ જઈશું છઠ્ઠા દાખલા પર મિત્રો છઠ્ઠો દાખલો છે બાર એક્સ વાય કૌંસમાં નવ એક્સ નો વર્ગ માઇનસ સોળ વાય નો વર્ગ ભાગ્યા ચાર એક્સ વાય કૌંસમાં ત્રણ એક્સ પ્લસ ચાર વાય બાર એક્સ વાય અહીંયા ત્રણ એક્સ આખા કૌંસનો વર્ગ માઇનસ ચાર વાય આખા કૌંસનો વર્ગ બરાબર છે ભાગ્યા ચાર એક્સ વાય કૌંસમાં ત્રણ એક્સ પ્લસ ચાર વાય હવે એક બાર એક્સ વાય કૌંસમાં ત્રણ એક્સ પ્લસ ચાર વાય અને ત્રણ એક્સ માઇનસ ચાર વાય મેં તમને જેમ આગળ કહ્યું એ પ્રમાણે અહીંયા સૂત્રોનો ઉપયોગ થશે ભાગ્યા ચાર એક્સ વાય કૌંસમાં ત્રણ એક્સ પ્લસ ચાર વાય હવે બાર એક્સ વાયના છેદમાં ચાર એક્સ વાય કૌંસમાં ત્રણ એક્સ પ્લસ ચાર વાય ત્રણ એક્સ માઇનસ ચાર વાયના છેદમાં ત્રણ એક્સ પ્લસ ચાર વાય ત્રણ એક્સ પ્લસ ચાર વાય ત્રણ એક્સ પ્લસ ચાર વાય ઉડી જશે અહીંયા ચાર એકા ચાર ને ચાર તારી બાર થશે બરાબર એક્સ વાય એક્સ વાય ઉડી જશે એટલે જવાબ આવશે ત્રણ કૌંસમાં ત્રણ એક્સ માઇનસ ચાર વાય હવે આપણે જઈશું પ્રશ્ન પાંચનો છેલ્લો દાખલો સાતમા તરફ સાતમો દાખલો છે ઓગણચાલીસ વાયનો ઘન કૌંસમાં પચાસ વાયનો વર્ગ માઇનસ અઠ્ઠાણું ભાગ્યા છવ્વીસ વાયનો વર્ગ કૌંસમાં પાંચ વાય પ્લસ સાત એટલે
39 વાય નો ઘન, હવે 50 અને 98 આ બંને સંખ્યા બેના ઘડિયામાં આવે એટલે આપણે બે કોમન કાઢી લઈશું. બે કોમન કાઢીશું તો 25 વાય નો વર્ગ માઇનસ 49 મળશે ભાગ્યા 26 વાય નો વર્ગ કૌંસમાં 5 વાય પ્લસ 7. 39 વાય નો વર્ગ કૌંસમાં 2 ગુણ્યા આ 25 વાય એટલે 5 વાય નો વર્ગ થશે અને 49 એ 7 વાય નો વર્ગ છે, સોરી 7 નો વર્ગ છે એટલે માઇનસ 7 નો વર્ગ ભાગ્યા 26 વાય નો વર્ગ 5 વાય પ્લસ 7. હવે 39 વાય નો ઘન ગુણ્યા 2 કૌંસમાં 5 પ્લસ 7 કૌંસમાં 5 વાય માઇનસ 7 ના છેદમાં 26 વાય નો વર્ગ 5 વાય પ્લસ 7. હવે આપણે અહીંયા છેદ ઉડાવીશું, 5 વાય પ્લસ 7, 5 વાય પ્લસ 7 નો છેદ ઉડશે. અહીંયા 13 તારી 39, 13 દુ 26 થશે, આ 2 અને આ 2 નો છેદ ઉડશે. 3 વાયમાંથી 2 વાય જતા રહેશે એટલે એક જ વાય વધશે એટલે જવાબ આવશે 3 વાય કૌંસમાં 5 વાય માઇનસ 7. તો આપણો જવાબ આપણને અહીંયા મળશે 3 વાય કૌંસમાં 5 વાય માઇનસ 7. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સ્વાધ્યાય 14.3ના પ્રશ્ન 5 પૂરો થાય છે. આગળના વિડીયોમાં આપણે ભૂલ સુધારણા શોધવાની છે તો આ ફરી મળીશું આગળના વિડીયોમાં. જો આ વિડીયોમાં તમને કશું ના ખબર પડી હોય તો તમે મને પૂછી શકો છો. થેન્ક યુ.